નમસ્તે. તો ફરી એક વખત પ્રયત્ન કરું કે વચ્ચે આપણી જે પ્રથા છે ચૂકાઈ ગયેલ હતી. રોજ રોજનું જે કરંટ હતું તો રોજ કરંટ ન આપવાને કારણે હું પોતે પણ ચૂકી જાઉં છું. તો હવે પ્રયત્ન કરું ફરી વખત કે ડેઇલી કરંટ તમને મળતું રહે, અને આ જે કરંટ અફેર છે એની પીડીએફ કે જેપીજી જે કંઈ પણ બનાવું તે આપણા ટેલિગ્રામ ગ્રુપ અને વોટ્સએપ ગ્રુપમાં તમને મળતું રહેશે. એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે, ત્યાંથી તમે જોઈન થઈ શકો. પ્રથમ મુદ્દો આજનો, કઈ બેન્કોનું વિલીનીકરણ બીઓબી સાથે થશે. તો આ ચર્ચાસ્પદ મુદ્દો છે. દેશની બે મહત્વની બેન્કો દેના બેંક અને વિજયા બેંક, જેનું વિલીનીકરણ બીઓબી એટલે કે બેંક ઓફ બરોડામાં થશે. બંને બેન્કોની ડિટેલ ચકાસીએ. દેના બેન્ક, આની સ્થાપના 26 મે 1938માં થયેલ હતી. સ્થાપક દેવકરણ નાનજી છે અને મથક છે મુંબઈ. દેવકરણ નાનજી એના પ્રથમ અક્ષર દે અને ના બંને લઈને દેના બેંક એવું નામ બનાવવામાં આવેલ હતું. વિજયા બેંક, વિજયા બેંકની સ્થાપના 23 ઓક્ટોબર 1931માં થયેલ હતી અને એના સ્થાપક હતા એબી શેટ્ટી, જેનું મુખ્ય મથક બેંગલુરુ હતું. પછીનો મુદ્દો, પોલેન્ડમાં રમાતી બોક્સિંગ ચેમ્પિયનશિપમાં મેરી કોમે કયો મેડલ જીતો? તો આ અહીંયા મેરી કોમને ગોલ્ડ મેડલ મળે છે. નેક્સ્ટ મુદ્દો, હાલમાં ઇસરો દ્વારા કયો ઉપગ્રહ લોન્ચ કરવામાં આવ્યો? તો આવા પ્રશ્નો વારંવાર પરીક્ષામાં પૂછાતા હોય છે ઉપગ્રહને લગતા. તો PSLV C-42 CDB અહીંયા પણ પરીક્ષામાં ઓપ્શન અલગ હોય છે, તો PSLV C-42 એક્ઝેક્ટ યાદ રાખીએ. કઈ જગ્યાએથી લોન્ચ થાય છે? તો શ્રીહરિકોટા, કે જે આંધ્રપ્રદેશ ખાતે આવેલું છે. PSLVનું ફૂલફોર્મ પણ વારંવાર પૂછાતું હોય છે, તો પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ. ઇસરોનું ફૂલફોર્મ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન છે, જેની સ્થાપના 1962 અને હાલના ડિરેક્ટર છે કે સિવન. નેક્સ્ટ મુદ્દો, સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ ક્યારે અને કોના દ્વારા કરવામાં આવશે? 31 ઓક્ટોબર 2018ના રોજ શ્રી નરેન્દ્ર મોદી દ્વારા આનું જે લોકાર્પણ છે કરવામાં આવશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી એકચ્યુઅલી છે શું? તો આપણે જાણીએ કે સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિ છે, જેનું સ્થાન સાધુબેટ વડોદરા ખાતે આવેલ છે અને ઊંચાઈ 182 મીટર છે. એનું બાંધકામ કઈ કંપનીએ કરેલું હતું? તો LNT કંપનીએ. અને જ્યારે લોકાર્પણ કરવામાં આવે છે તે દિવસ છે 143મી જન્મ જયંતિ છે સરદાર વલ્લભભાઈ પટેલની. નેક્સ્ટ મુદ્દો જોઈએ આગળનો, તો પાટા પેસિફિક એશિયન ટ્રાવેલ એસોસિએશન, મતલબ કે કઈ જે ટ્રાવેલિંગ બાબતનું છે, ટુરિઝમ બાબતનો કઈ એવોર્ડ છે એની વાત છે. તો 2 ગોલ્ડ એવોર્ડ ક્યાં રાજ્યને મળે છે? તો અહીંયા 2 એવોર્ડ મળે છે કેરળ રાજ્યને. કેરળનું મુખ્ય મથક છે તિરુવનંતપુરમ, મુખ્યમંત્રી પી વિજયન અને રાજ્યપાલ પી સદાશિવમ છે. મેડેવડ આંતરરાષ્ટ્રીય કુસ્તીમાં સાક્ષી માલીને કયો મેડલ મળ્યો? તો આ જે કુસ્તીની એક ઇવેન્ટ છે એમાં સિલ્વર મેડલ મળે છે. પ્રશ્ન એવો બને કે સાક્ષી માલી કઈ રમત સાથે સંકળાયેલ છે? તો કુસ્તી સાથે. મહત્વની બાબત છે, આ ઇવેન્ટ છે એ બેલારૂસ દેશમાં યોજાયેલી હતી. નેક્સ્ટ મુદ્દો, કયા દેશે પોતાના બંદરનો ઉપયોગ કરવા ભારતને પરવાનગી આપી? તો હાલ બાંગ્લાદેશે ભારતને પોતાના બંદરો ઉપયોગ કરવા માટે પરવાનગી આપી છે. નેક્સ્ટ મુદ્દો, સ્વતંત્ર ભારતના પ્રથમ મહિલા IASનું મૃત્યુ થયું તેનું નામ શું? આ મહત્વનો મુદ્દો છે. અન્ના રાજમ મલ્હોત્રા, કે જે સ્વતંત્ર ભારતના પ્રથમ IAS હતા, જે મૃત્યુ પામેલા છે. જન્મ કેરળ અને 1951માં મદ્રાસ કેડરથી તે IAS બનેલા હતા. લાસ્ટ ટોપિક, હાલમાં ડાયલ FIR લોન્ચ કરવાની જાહેરાત ક્યાં રાજ્યએ કરી? તો આ ઉત્તર પ્રદેશ છે. ડાયલ મતલબ કે ફોન ડાયલ કરીને પણ ફરિયાદ કરી શકાય એવી એક વ્યવસ્થા ઉત્તર પ્રદેશે જાહેરાત કરી છે, જે મેં બી ભારતમાં પ્રથમ વખત છે કે આના માટે સ્પેશિયલ સુવિધા આપવામાં આવી. ઉત્તર પ્રદેશ વિશે થોડું, રાજધાની લખનૌ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ રામ નાઈક. તો 18 અને 19ના મહત્વના અને એકદમ શોર્ટ કરંટ અફેર આ છે. આશા રાખું ઉપયોગી સાબિત થાય અને તમારી તૈયારી છે એમાં કંઈક ને કંઈક રોજને રોજ ઇમ્પ્રુવમેન્ટ આવે, અને જે તૈયારી કરો એનો સ્ટ્રેસ ઉત્પન્ન ના થાય પણ રસથી તૈયારી થાય એ પ્રકારનો માહોલ ક્રિએટ કરો. બધાને બેસ્ટ ઓફ લક.